વલસાડ તાલુકાના ગુંદલાવ ગામે છેલ્લા ઘણા સમયથી ગંદકીનો નિકાલ નહીં થતા લોકોમાં રોગચાળાની દહેશતથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુંદલાવમાં શિવ દર્શન કોમ્પ્લેક્સ નજીક દયાળ નગરમાં પ્રીતિ કોમ્પ્લેક્સ નજીક ખેરગામ રોડ પર આવેલા સાંઈકૃપા કોમ્પ્લેક્સ તેમજ બુદ્ધદેવ કોમ્પ્લેક્સ જેવા અનેક સ્થળોએ કચરા તેમજ ખુલ્લી ગટરોનું વહેતું પાણીની સમસ્યાથી નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યાંના રહીશો દ્વારા ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ કામદારો દ્વારા એવું કહેવામાં આવે છે કે અમોને માત્ર કચરા પેટીના કચરાનો જ નિકાલ કરવાનું ગ્રામ પંચાયત દ્વારા કહેવામાં આવ્યું છે. તો શું સરપંચની આવા સફાઈ કામદારોને માત્ર દેખાવ કરવા માટે રાખેલ છે કે પછી કાગળ ઉપર દેખાવ કરી સરકારને એ દેખાડવા માંગે છે કે અમે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ. હાલ સ્વચ્છતાને લઈને સરકાર દ્વારા દરેક શહેરોનો સ્વચ્છતાને લઈને તેમનો ક્રમાંક નક્કી કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં ગામડાઓ તેમજ શહેરોની સ્વચ્છતાને ધ્યાનમાં લઈ જે તે શહેરો પ્રથમ ક્રમાંક આવે તેની હરોળમાં આવવા માટે દોટ મૂકી છે. ત્યારે ગુંદલાવ ગ્રામ પંચાયત વલસાડ જિલ્લાને છેલ્લા ક્રમે આવવાની મથામણમાં પડી હોય તેવું ગુંદલાવ ગામની સ્થિતિ જોતા લાગી રહ્યું છે. નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈ લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતતા આવે તે માટે મોટા મોટા હોર્ડિંગ્સ અને બેનરો લગાડાયા છે. બેનરોમાં જ રસ હોય તેમ ગુંદલાવના દરેક વિસ્તારમાં તેમના ફોટાવાળા હોર્ડિંગ્સ લગાવાયા છે. તેના કરતાં જો ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતાના હોર્ડિંગ્સ પાછળ સરકારી રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આજે ગુંદલાવની પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. હવે જોવું એ રહ્યું કે ગુંદલાવ ગ્રામ પંચાયત ક્યારે કુંભકર્ણી ઘોર નિંદ્રામાંથી સફાળે જાગે તે તો આવનારો સમય જ બતાવશે. ભાવેશ પંચાલનો રિપોર્ટ, વલસાડ.